नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे आपणा प्रीवियस लेक्चर में पाचन क्रियानो टॉपिक शुरुआत करी दीधी हती। तेमां आपणे कार्बोदित पदार्थों पाचन अने प्रोटीन पाचन विषे भणी गया कि कई रीते स्वादुरस में रहेलो प्रोटीएस एंजाइम आंत्ररस में रहेलो प्रोटीएस एंजाइम एमिनो एसिड में प्रोटीननु रूपांतर करे छे। तो ये बधी वस्तु हवे आपणे जोई गया। तो हवे बाकी रहेला जे बे पदार्थो छे, तो ये बे पदार्थो कया छे? तो ये बे पदार्थो छे न्यूक्लिक एसिड अने लिपिड। तो एनु पाचन कई रीते थाय छे ते हवे आपणे आजे जोईशुं। तो आपणे शुरुआत करीए लिपिड ना पाचन थी, एटले के लिपिड छे। तो लिपिडनुं पाचन कई रीते थाय छे? हवे विद्यार्थी मित्रों, तमने खबर ज छे के लिपिड जे छे ते केवुं होय छे। तो लिपिड एटले के चरबी। तो चरबी ए पाणीमां अद्रव्य होय छे, एटले के पाणीमां ए अवळतुं नथी। हवे ऑलमोस्ट आपणे लिपिडनुं बंधारण जोयुं तो कया स्वरूपमां होय छे? तो ट्राइग्लिसराइड स्वरूपमां जोवा मळे छे। त्यारबाद हवे आपणे આગળ વાત કરીએ તો આપણે ધીરે ધીરે જુદા જુદા પાર્ટથી સ્ટાર્ટ કરીશું શરીરના। આપણે શરૂઆત કરીએ પહેલા મૂગ ગુહાથી। આપણે શરૂઆત કરીએ પહેલા ખોરાક ક્યાં હોય છે? મૂગ ગુહા। હવે મૂગ ગુહા છે તો મૂગ ગુહામાં શેનો સ્ત્રાવ થાય છે? લાળ રસનો સ્ત્રાવ થાય છે। પણ લાળ રસ છે કે જેમાં લિપોલાઇટિક ઉત્સેચક હોતો નથી। હવે લિપોલાઇટિક ઉત્સેચક હોતો નથી એટલે કે લિપિડના પાચન માટેના એક પણ ઉત્સેચક લાળ રસમાં હોતા નથી, એટલે મૂગ ગુહામાં લિપિડનું પાચન થતું નથી। ત્યારબાદ ખોરાક ક્યાં આવે છે? તો ત્યારબાદ ખોરાક જે છે તે જઠરમાં આવે છે। હવે જઠરમાં આપણે ભણી ગયા કે જઠર છે તો એમાં જઠરીય લાઇપેઝનો સ્ત્રાવ થાય છે। પણ આ જે જઠરીય લાઇપેઝ હોય ને, તો એ જઠરીય લાઇપેઝ પીએ 4-5માં કેવો હોય છે? સંતુલિત હોય છે, એટલે એમાં કેવો હોય છે? સક્રિય હોય છે। સક્રિય એટલે કે એ કાર્ય કરે છે, એટલે કે તો પણ કયા લિપિડના અણુ પર કાર્ય કરશે તમને મેં લાસ્ટ લેક્ચરમાં કીધેલું જ હતું। તો તૈલોદીકૃત એટલે કે નાના નાના જે લિપિડના અણુ હશે ને, તો એનું જ આ જઠરીય લાઇપેઝ પાચન કરશે। પણ અહીંયા 1% જેટલું જ લિપિડનું પાચન થાય છે, એટલે કે અંશતઃ લિપિડનું પાચન થાય છે। અને બીજું શું થશે ખબર? હવે જેમ જઠરસમાં સ્ત્રાવ ને બધું થશે તો એમ પીએચ શું થઈ જશે? ડાઉન થઈ જશે। ડાઉન થઈને કેટલી થઈ જાય? 1.2-1.8। તો પીએચ 1.2-1.8 થઈ જાય, એટલે કે એસિડિક પીએચ, બહુ લો પીએચ થઈ જાય। હવે આ જે લો પીએચ છે તેમાં આ લાઇપેઝ ઉત્સેચક શું થઈ જશે? તો લો પીએચ એ લાઇપેઝ ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે। એટલે અહીંયા જઠરમાં થાય તો પણ કેટલું? 1% કાં તો 1%થી પણ ઓછું થાય છે। ત્યારબાદ ખોરાક ક્યાં આવશે? તો ત્યારબાદ ખોરાક જે છે તે આંતરડામાં આવે છે। હવે આંતરડા છે કે જેમાં 99% જેટલા લિપિડનું પાચન થઈ જાય છે। હવે શરૂઆત કરીએ આંતરડાની, તો આંતરડામાં તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, આંતરડા છે કે જેમાં શેનો સ્ત્રાવ થાય છે? તો એમાં પિત્તરસ છે, સ્વાદુરસ છે અને આંત્રરસનો સ્ત્રાવ થાય છે। તો આ બેમાં લાઇપેઝ ઉત્સેચક છે પણ આમાં લાઇપેઝ ઉત્સેચક નથી, તો પણ એનો ફાળો તો છે, એવું નથી કે એનો કોઈ ફાળો નથી। હવે આ છે પિત્તરસ છે, તો પિત્તરસમાં શું આવેલું હોય? તો પિત્તરસમાં પિત્તક્ષાર આવેલું હોય। હવે આ જે પિત્તક્ષાર છે ને, જેના લીધે શું થશે? આ જે ચરબી છે, ચરબીનું તૈલોદીકરણ થાય છે। હવે ચરબીનું તૈલોદીકરણ એટલે શું કહેવાય? કે તો ચરબીના જે મોટા અણુ હોય ને, મોટા ગોળકો, મોટા અણુઓ, તો એ તૈલોદીકરણમાં શું થશે? એ મોટા ગોળકોનું નાના નાના ગોળકોમાં રૂપાંતર થાય છે। અને આ જે નાના નાના ગોળકોમાં રૂપાંતર થાય ને, તો નાના નાના ગોળકો પર જ શું થશે? તો લાઇપેઝ ઉત્સેચક કાર્ય કરી શકશે, આના પર એ કાર્ય કરી શકશે નહીં। એટલે તૈલોદીકરણ થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તૈલોદીકૃત ચરબી છે તેનું જ પાચન લાઇપેઝ ઉત્સેચક દ્વારા થશે, નહીં તો થશે નહીં। એટલે જઠર છે તો જઠરમાં પિત્તરસનો સ્ત્રાવ નથી થતો ને, એટલે અહીંયા શું થશે? જે તૈલોદીકૃત હશે ને,
તેનું જ થશે, એના સિવાય કોઈ પણ લિપિડના અણુનું પાચન થશે નહીં. તો તેલોદીકરણનું તમે એક એક્ઝામ્પલ આપો. આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈએ, ટેસ્ટ ટ્યુબમાં પાણી લઈએ, પાણી લઈએ ને એમાં એક ટીપું તેલનું નાખીએ તો ત્યારે શું થાય, લિપિડનું મોટું આપણને દેખાશે ટીપું. પછી આપણે એને શું કરીએ, શેક કરીએ, એને શેક કરીએ એટલે શું થશે, નાના નાના બિંદુ સ્વરૂપે જોવા મળે છે. તો એ જે નાના નાના બિંદુ જોવા મળે ને એને શું કહેવાય, તો એને તેલોદીકરણ કહેવામાં આવે છે. અને એ જે નાના નાના બિંદુ સ્વરૂપે લિપિડના અણુ હશે તેના પર જ લાઇપેજ ઉત્સેચક કામ કરશે. હવે આપણે જોઈએ, સૌથી પહેલાં શરૂઆત કરીએ સ્વાદુ રસથી. તો હવે આ જે સ્વાદુ રસ છે, તો સ્વાદુ રસમાં રહેલો કયો ઉત્સેચક, તો તમે કહેશો ટીચર લાઇપેજ ઉત્સેચક. તો સ્વાદુ રસમાં રહેલો જે લાઇપેજ ઉત્સેચક છે ને તે શું કરશે, ચરબી છે તો એ ચરબીના અણુને ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલમાં ફેરવે છે, પ્લસ મોનો અથવા તો ડાઈ ગ્લિસરાઇડમાં પણ ફેરવે છે. હવે શું થશે ખબર, 50% જેટલું લિપિડ છે, તો 50% જેટલું ચરબી છે તેનું શોર્ટકટમાં લખું છું, તેનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થઈ જાય છે. પણ બાકી રહેલા જે 50% છે ને, તો એ જે બાકી રહેલા 50% ચરબી છે કે જેનું મોનો ગ્લિસરાઇડ અથવા તો ડાઈ ગ્લિસરાઇડમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ સ્વાદુરસ છે, તો સ્વાદુરસમાં બીજા બે ઉત્સેચકો પણ આવેલા છે લિપિડના પાચન કરવા માટે. તો આપણે વાત કરીએ સૌથી પહેલો ફોસ્ફો લાઇપેજ ઉત્સેચક. તો હવે આ જે ફોસ્ફોલાઇપેજ ઉત્સેચક છે ને એ સેના પર પ્રક્રિયા કરશે, તો એ ફોસ્ફોલિપિડ સેના પર પ્રક્રિયા કરે, તો ફોસ્ફોલિપિડ પર પ્રક્રિયા કરે છે. એવી રીતે બીજો ઉત્સેચક આવેલો છે જેનું નામ છે કોલેસ્ટેરોલ એસ્ટરેઝ. હવે આ જે કોલેસ્ટેરોલ એસ્ટરેઝ ઉત્સેચક છે, તો આ કોલેસ્ટેરોલ એસ્ટરેઝ ઉત્સેચક જે છે તે કોલેસ્ટેરોલ પર કામ કરે છે. તો અહીંયા પ્રક્રિયકના નામ પરથી જ ઉત્સેચકનું નામ છે કોલેસ્ટેરોલ એસ્ટરેજ, એટલે કે અહીંયા પ્રક્રિયક કયો આવ્યો, કોલેસ્ટેરોલ. એવી રીતે ફોસ્ફોલાઇપેઝ, તો અહીંયા પ્રક્રિયક કયો આવ્યો, તો ફોસ્ફોલિપિડ આવ્યો. તો આવી રીતે સ્વાદુરસમાં રહેલો જે લાઇપેઝ છે ફોસ્ફોલાઇપેઝ છે, અને કોલેસ્ટેરોલ એસ્ટરેજ ઉત્સેચક છે કે જે ચરબીનું પાચન કરે છે, એટલે કે લિપિડનું પાચન કરે છે. હવે ત્યારબાદ, હવે અહીંયા રહી ગયા ને 50% મોનોગ્લિસરાઇડ ને ડાયગ્લિસરાઇડ, તો એનું પાચન કોના દ્વારા થશે, તો એનું પાચન આંત્ર રસમાં રહેલા લાઇપેઝ ઉત્સેચક દ્વારા થાય છે. તો આંત્ર રસમાં રહેલા જે લાઇપેઝ ઉત્સેચક છે જેના લીધે શું થશે, આ જે મોનો અને ડાઈ ગ્લિસરાઇડ છે, તો મોનો અને ડાયગ્લિસરાઇડ કે જેનું રૂપાંતર ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થાય છે, તો આવી રીતે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફાઇનલ શું થશે, તો એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ચરબીનું રૂપાંતર થઈ જાય. હવે આનાથી આગળ ચરબીનું પાચન થશે નહીં. તો અહીંયા આપણો લિપિડના પાચનનો જે ટોપિક છે તે શું થઈ ગયો, કમ્પ્લીટ થયો, કે મૂગ ગુહામાં નહીં થાય, જઠરમાં થાય તો પણ કેવો થાય, અંશતઃ મોટાભાગનું જે ચરબી છે તેનું પાચન ક્યાં થાય છે, તો મોટાભાગના જે ચરબી છે એનું પાચન ક્યાં થશે, તો આંતરડામાં થાય છે. હવે આપણે આગળ જોઈએ, આગળ જોઈએ શેનું, તો બાકી રહી ગયેલો ચોથો પદાર્થ, ચોથો પદાર્થ કે જેનું નામ છે ન્યુક્લિક એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે ન્યુક્લિક એસિડ બરાબર, હવે ન્યુક્લિક એસિડ નું પાચન, તો એ જે ન્યુક્લિક એસિડનું જે પાચન છે, તો ન્યુક્લિક એસિડનું પાચન ક્યાં થશે, એમાં પણ ન્યુક્લિક એસિડનું પાચન
मूग गुहा छे तो मूग गुहा में थसे नहीं कारण के मूग गुहा में उत्सेचक नहीं। त्यारबाद खोराक क्या जशे तो जठर, तो जठर में पण न्यूक्लिक एसिडनु पाचन थसे नहीं कारण के एना माटेना उत्सेचको ज नहीं ने उत्सेचको नहीं होय तो पछी पाचन ज नहीं थवानु। त्यारबाद खोराक क्या आवशे पकवाशय, पकवाशय एटले के आतरडामां आवे तो आतरडामां न्यूक्लिक एसिडनु पाचन थसे। केम खबर के आतरडा छे तो आतरडामां पहला तो शेनो स्त्राव थाय छे, आतरडामां स्वादुरसनो स्त्राव थाय छे। हवे ए जे स्वादुरस छे तो स्वादुरसमां कयो उत्सेचक रहेलो छे तो स्वादुरसमां न्यूक्लिएस उत्सेचक रहेलो छे। हवे आ जे न्यूक्लिएक उत्सेचक जे छे ते सेना पर प्रक्रिया करे तो ए डीएनए अने आरएनए पर प्रक्रिया करे छे। હવે તમને એમ થશે ન્યુક્લિક એસિડ કેવી રીતે આપ્યું, આપણે વેજ ખાઈએ કે નોન વેજ ખાઈએ? બધા જ સજીવો ખેના બનેલા છે, કોષોના બનેલા છે ને, તો એ કોષોના બનેલા છે તો એ કોષોમાં કોષ કેન્દ્ર હશે, કોષ કેન્દ્ર હશે તો એમાં ડીએનએ અને આરએનએ પણ હોવાનું જ, તો એમાં રહેલા જે ડીએનએ અને આરએનએ હોય તો એનું પાચન પણ કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર? તો હવે આ જે ન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી શું થશે, ડીએનએ અને આરએનએનું પાચન થાય છે। તો હવે આ જે ડીએનએ છે तो डीएनए सेनू बनेलू होय छे, पॉलीन्यूक्लियोटाइडनू बनेलू छे ने, तो डीएनए न्यूक्लिएस उत्सेचकनी मददथी शू थशे, डीएनए छे तेनू डी ऑक्सी रिबो न्यूक्लियोटाइड में रूपांतर थाय छे। एवी रीते आरएनए छे तो आरएनए नू आरएनएस ઉત્સેચકની હાજરીમાં શેમાં રૂપાંતર થશે, તો રિબો ન્યુક્લિયો ટાઈડમાં રૂપાંતર થાય છે, બરાબર? ન્યુક્લિયો ટાઈડ્સમાં રૂપાંતર થાય છે, તે ડીએનએ છે અને આરએનએ છે તેનું આવી રીતે ન્યુક્લિયો ટાઈડમાં રૂપાંતર થાય છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આંતરરસ, હવે આંતરરસ છે તો એ આંતરરસમાંથી પણ ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે કે જેના પરિણામ સ્વરૂપ આ જે ન્યુક્લિયોટાઇડ છે તે શું થશે, તો એના લીધે આ જે ન્યુક્લિયોટાઇડ છે તે ન્યુક્લિયો સાઇડમાં ફેરવાય છે। હવે આપણે જોઈએ આંતરરસ, હવે આંતરરસમાં રહેલો સૌથી પહેલો ઉત્સેચક કયો, ન્યુક્લિયો ટાઇડ, ઓકે, ન્યુક્લિયોટાઇડિસ। તો આંતરરસમાં રહેલો જે આ ન્યુક્લિયોટાઇડેડ ટાઇડેસ ઉત્સેચક જે છે તે શું કરશે, આ જે ન્યુક્લિયોટાઇડ છે આ ન્યુક્લિયોટાઇડ છે તેનું રૂપાંતર ન્યુક્લિયો સાઇડમાં, બરાબર, ન્યુક્લિયો સાઇડ્સ પ્લસ એમાંથી ફોસ્ફેટ સમૂહ શું થઈ જશે, ફોસ્ફેરિક એસિડના સ્વરૂપે દૂર થઈ જાય છે, એટલે કે H3PO4 સ્વરૂપે દૂર થઈ જાય છે। તો હવે આપણે વાત કરીએ અહીંયા શું લખેલું છે, તો ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, તો આ જે ડી ઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ્સ છે ને, ડી ઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ્સ, તો ડી ઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ્સ એ શું કરશે, આ ન્યુક્લિયોટાઇડેસ ઉત્સેચકની હાજરીમાં ડી ઓક્સી રિબો ડી ઓક્સી રિબો ન્યુક્લિયો સાઇડ પ્લસ ફોસ્ફોરિક એસિડમાં ફેરવાય છે। એવી રીતે રિબો ન્યુક્લિયોટાઇડ્સ, તો આ જે રિબો ન્યુક્લિયોટાઇડ્સ છે, બરાબર, તો આ રિબો ન્યુક્લિયોટાઇડ્સ એ પણ આ સોરી ન્યુક્લિયો ટાઇડેસ ઉત્સેચકની હાજરીમાં શેમાં ફેરવાઈ જાય છે, તો રિબો ન્યુક્લિયો સાઇડ પ્લસ શેમાં ફેરવાશે, તો પ્લસ ફોસ્ફોરિક એસિડમાં ફેરવાય છે। હવે ન્યુક્લિયોસાઇડનું બી બાકી રહી ગયું ને, તો હવે કયો ઉત્સેચક આવશે, તો હવે ઉત્સેચક આવશે ન્યુક્લિયો સાઇડેસ,
હવે આ જે ન્યુક્લિયોસાઇટિસ ઉત્સેચક શું કરશે? તો એ ન્યુક્લિયોસાઇટ્સ છે, તો ન્યુક્લિયોસાઇટ્સની આ ઉત્સેચક એટલે કે ન્યુક્લિયોસાઇટિસ ઉત્સેચકની હાજરીમાં આ ન્યુક્લિયોસાઇટ છે તે શર્કરા પેન્ટોઝ શર્કરા શેમાં ફેરવાશે? તો એ પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝમાં ફેરવાય છે. ન્યુક્લિયોસાઇડ્સ જે હોય તે શેમાં ફેરવાઈ જશે? પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝમાં ફેરવાઈ જાય છે. એટલે કે આ જે ડી ઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ્સ હશે તે શેમાં ફેરવાઈ જશે? ડી ઓક્સી રિબો શર્કરા અને નાઇટ્રોજન બેઝમાં ફેરવાઈ જશે. એવી રીતે જો રિબો ન્યુક્લિયોસાઇડ્સ હશે તો રિબો ન્યુક્લિયોસાઇડ્સ જે છે તે રિબો શર્કરા અને નાઇટ્રોજન બેઝમાં કન્વર્ટ થઈ જશે. તો આવી રીતે મૂગુહા જઠર કે જેમાં ન્યુક્લિક એસિડનું પાચન થતું નથી પરંતુ આંતરડામાં સ્વાદુરસ અને આંતરરસમાંથી સ્ત્રવિત થતા જે ઉત્સેચકો છે કયા કયા? તો ન્યુક્લિયસ, ન્યુક્લિયોટાઇડેઝ અને ન્યુક્લિયોસાઇડેઝ. તો આ જે ઉત્સેચકો છે જેના લીધે શું થશે? ન્યુક્લિક એસિડનું પાચન થઈ જાય છે. તો અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો પાચનક્રિયાનો જે ટૉપિક છે તે કમ્પ્લીટ થાય છે. ઓકે, તો હવે આના પછી આપણે સ્ટાર્ટ કરીએ પાચન ક્રિયાનું સહનિયમન અને નિયમન. ચાલો ત્યારે હવે આપણે જોઈએ પાચક તંત્રનું નિયંત્રણ અને સહનિયમન. એટલે કે આપણે જે પાચનક્રિયા થાય છે તો એ પાચનક્રિયાનું નિયમન કઈ રીતે થાય છે? તો આપણે ઓલરેડી એના વિશે થોડું ભણી જ ગયેલા છે. તો તમને ધ્યાનમાં જ હશે કે આપણે જે પાચનતંત્ર છે ને તો એ પાચનતંત્રનું નિયમન ચેતાતંત્ર એટલે કે ચેતાકીય નિયંત્રણ અને અંતઃસ્રાવી નિયંત્રણ હેઠળ થાય છે. તો આપણે જે પાચનતંત્ર છે એટલે કે જઠરાંત્રિય માર્ગ છે, તો જઠરાંત્રિય માર્ગની ક્રિયાઓ છે તો એ ક્રિયાઓનું નિયમન ચેતાકીય અને અંતઃસ્રાવી નિયંત્રણ હેઠળ થાય છે, જેના લીધે શું થશે? જુદા જુદા ભાગોનું નિયંત્રણ પ્રોપર રીતે થયા રાખશે. એટલે કે જ્યારે ખોરાક જઠરમાં જશે તો ખોરાક જઠરમાં જાય એટલે વલવવાની ક્રિયા થાય છે, ત્યારબાદ જઠરસનો સ્રાવ થશે, જુદા જુદા અંતઃસ્રાવનો સ્રાવ થશે, પ્રોટીનના પાચનની ક્રિયા થશે, તેમજ આપણે જે પહેલાં તો સૌ શરૂઆત કરીએ કે ખોરાક ક્યાં જાય છે? આપણા મુખમાં જાય છે ને. જેમ આપણા ખોરાક મુખમાં જાય છે તેમ આપણા મગજને સંદેશો મળી જશે કે ખોરાક આવ્યું એટલે આપણા લાળ રસનો સ્રાવ થવાનો સ્થાન થશે, આપણે ખોરાક ચાવવાની ક્રિયા કરશું જેની સાથે લાળ રસ ભરશે, લાળ રસ ભરશે એટલે ધીરે ધીરે કાર્બોદિતનું પાચન ચાલુ થશે. તો એવી રીતે આપણું જે પાચનતંત્ર છે તેનું નિયંત્રણ જુદા જુદા અંતઃસ્રાવો અને ચેતાકીય નિયમન હેઠળ થાય છે. હવે આપણે કોઈ વાર શું થાય, ખોરાક જોઈએ ને, આમ પસાર થતા હોય અને મનપસંદ પાણીપુરી જોઈએ તો પાણીપુરી જોઈએ, કાં તો પછી આપણે પિઝા જોઈએ, બરાબર? આજના જનરેશનનું આ કોમન છે ખાવાનું. તો એની સુગંધ પણ આવે ને, કાં તો ઘરમાં મમ્મી બનાવે, મમ્મી આજે બહુ ફાઇન સુગંધ આવે છે, તો શું થાય? આપણા મોંમાં પાણી આવી જાય. પાણી આવી જાય એટલે કે શું આવે છે? તો લાળ રસ આવી જાય છે. કેમ? કારણ કે આપણા મગજને સંદેશો મળે કે આ વ્યક્તિએ ખોરાક જોયો છે, સુઈંગો છે, કાં તો એને એટલે એને એવું લાગે કે ખોરાક મૂળામાં આવી ગયો છે, એટલે એને શું થાય કે એ લાળ રસનું સ્ત્રાવ કરવાનું શરૂઆત કરી દેશે. તો આવી રીતે જઠરાંત્રિય માર્ગ છે કે જેમાં પાચક રસો છે તે પાચક રસોનું નિયંત્રણ ચેતાઓના સંદેશા દ્વારા શું થાય છે? ઉત્તેજિત થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે પાચન માર્ગ છે તો પાચન માર્ગ શેના બનેલો છે? આપણો સ્નાયુઓનો બનેલો છે ને. આપણું જઠર, આંતરડું, બધી વસ્તુ શેનું બનેલું છે? સ્નાયુઓનો બનેલું છે. તો એ સ્નાયુઓની ક્રિયાઓનું નિયમન પણ શેના દ્વારા થાય છે? તો ચેતાકીય નિયમન દ્વારા થાય છે. કેમ? કારણ કે ખોરાક અન્નનળીમાંથી પસાર થવો, જઠરમાં વલોવાય એટલે શું થાય? સ્નાયુઓનું પરિસંકોચન થાય. તો એ બધું વસ્તુ કેમ થાય? તો એ ચેતાકીય નિયમન હેઠળ થાય છે કે એમાં મધ્યસ્થ ચેતાતંત્ર અને સ્થાનિક ચેતાતંત્ર એટલે કે જ્યાં ત્યાં જ રહેલી ચેતાઓ ભાગ ભજવે છે. તો પાચનતંત્રમાં છે કે જેમાં અંતઃસ્રાવી નિયમન પણ જોવા મળે છે, એટલે કે પાચન માર્ગના જે કોષો છે તો એ કોષો દ્વારા આપણે ભણીએ સીસીકે, જીઆઈપી એટલે કોલિસિસ્ટોકાઇનિન, સિક્રિટિન, એ બધા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, બરાબર? ગેસ્ટ્રિન અંતઃસ્રાવ. તો એ બધા અંતઃસ્રાવો છે તો એ અંતઃસ્ત્રાવોના લીધે શું થશે? પાચનની ક્રિયા છે એટલે કે પાચક રસો છે તેનો સ્ત્રાવ થાય છે. તો આવી રીતે પાચન માર્ગ એ અંતઃસ્રાવ નિયમન હેઠળ થાય છે, જેના લીધે જઠર અને આંતરરસીયના જે શ્લેષ્મ સ્તર છે તે સ્થાનિક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જેના લીધે શું થશે કે પાચક રસો છે તો પાચક રસોનો સ્ત્રાવ જે છે તે ઉત્તેજિત થાય છે. તો અહીંયા આજે આપણો ન્યુક્લિક એસિડનું પાચન, લિપિડનું પાચન અને પાચનતંત્રનું નિયંત્રણ અને સહનિયમનનો ટોપિક પૂર્ણ થાય છે. થેન્ક યુ.